નીતિ આયોગ દ્વારા સમગ્ર દેશમાં 7 જૂનના રોજ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેનો હેતુ સમગ્ર દેશના આરોગ્ય, ખોરાક અને ઔષધ નિયમન એટલે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને આધારે રેન્કિંગ આપવાનું નક્કી કરવું તે હતું. આ સર્વેમાં અનેક પ્રકારના માપદંડો નક્કી કરાયા હતા, જેમાં કોમ્પ્લાયન્સ એટલે કે સભ્યતા અથવા તો વિનય વિવેક, ભૌતિક સુવિધા, માનવ સંસાધનો, લેબોરેટરી તેમજ તેની ક્ષમતા, સેમ્પલ ટેસ્ટિંગ તથા કમ્યુનિકેશન જેવા માપદંડોના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ નીતિ આયોગના અધ્યક્ષ દ્વારા હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા નામનો અહેવાલ તાજેતરમાં પ્રકાશિત કરાયો. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા બહાર પડાયેલા રિપોર્ટમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સક્રિયતા, પરીક્ષણ અને દંડાત્મક કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી છે, જેની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે. કેમ કે જ્યારે આરોગ્ય વિભાગની સેવાઓમાં જે ખામી રહી ગઈ હતી તેની પૂર્તિ કરવાનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી આપ્યું છે. ભારત સરકારે સૌથી ફર્સ્ટ પ્રથમ વખત આ વખતે જે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે સેલિબ્રેશન કર્યું, તો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું રહ્યું, ત્યારે રાજ્યના ઇન્ડિયાના દરેક રાજ્યો અને યુનિયન ટેરિટરી એ બધાનું ત્યાં ફૂડ સેફ્ટીનું એન્ફોર્સમેન્ટ અને રેગ્યુલેશન કેવું છે એ બાબતે લગભગ 20 જેટલા પેરામીટર નક્કી કર્યા અને દરેક સ્ટેટનું પહેલી વખત રેન્કિંગ કર્યું. તો આ રેન્કિંગની અંદર ગુજરાતની વાત કરું તો આપણું હ્યુમન રિસોર્સિસ, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી લેબોરેટરી, આપણી આઈ સેફ્ટીની ક્ષમતા, આપણી ટ્રેનિંગ, તો એ બધાને ધ્યાને લેતા 79 માર્ક સાથે ગુજરાત ઓલ ઇન્ડિયામાં 2nd રેન્ક ઉપર આવ્યું છે. નીતિ આયોગ દ્વારા જે આરોગ્ય અંગેનો સૂચકાંક નક્કી કરવા જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તે સર્વે કુલ 100 ગુણનો રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પેરામીટર્સના અલગ અલગ ગુણ રાખવામાં આવ્યા હતા, જેમાંથી રાજ્યને આ પ્રમાણે ગુણ મળ્યા હતા. કોમ્પ્લાયન્સ બાબતે રાજ્યને 30 ગુણમાંથી 22 ગુણ મળ્યા હતા, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સ બાબતે 20માંથી 14 ગુણ મળ્યા, જ્યારે લેબોરેટરી કેપેસિટી અને સેમ્પલ ટેસ્ટિંગમાં 20માંથી રાજ્યને 18 ગુણ મળ્યા હતા. તો કમ્યુનિકેશન અથવા કન્ઝ્યુમર એમ્પાવરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 20માંથી 20 ગુણ મળ્યા હતા. જો ટ્રેનિંગ વ્યવસ્થાની વાત કરાય તો તેમાં નબળું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં 10માંથી માત્ર 5 ગુણ મળ્યા હતા. ટૂંકમાં આરોગ્ય બાબતે રાજ્યને ફાળે 100માંથી 79 ગુણ આવ્યા છે. આરોગ્ય સૂચકાંકના આ સર્વેમાં સમગ્ર દેશમાં રાજ્યને બીજો ક્રમાંક મળ્યો છે, જ્યારે પ્રથમ ક્રમાંકથી ગોવાની આરોગ્યકીય સેવાને બિરદાવાય છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી દરેક સ્ટેટનું એના પાસે ડેટા હોય છે, મીટિંગની અંદર પણ માગતા હોય છે કે તમારે ત્યાં ફૂડ સેફ્ટી ઓફિસની સંખ્યા કેટલી છે, કેટલા જિલ્લાઓ છે, જિલ્લામાં ડેઝિગ્નેટ ઓફિસર કેટલા છે, તમારું પોપ્યુલેશન કેટલું છે, તમારા રાજ્યની અંદર ફૂડ બિઝનેસ ઓપરેટર કેટલા છે, કેટલા લાયસન્સ છે, કેટલા રજિસ્ટ્રેશન છે, એટલે તમારો વર્કલોડ કેટલો છે, એની સામે મેન પાવર કેટલું છે એ જોવે છે. પ્લસ તમારી પાસે લેબોરેટરીની ક્ષમતા કેવી છે, લેબોરેટરીમાં એના ગવર્મેન્ટ એનાલિસ્ટો કેવા છે, એના સાધનો કેવા છે, તમારી લેબ NABR થયેલી છે કે કેમ, આ ઉપરાંત તમે કેટલા સેમ્પલ લો છો અને કેટલા ટેસ્ટ કરો છો, તો આખી લેબોરેટરી કેપેસિટીની વાત આવી ગઈ. ગુણની વાત જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સના મુદ્દે રાજ્ય અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એટલા માટે પાછળ રહ્યું છે કેમ કે અહીં કર્મચારીઓની અછત જોવા મળી. પરંતુ એકંદરે જોઈએ તો 3 દિવસ અગાઉ જ હેલ્થ વિભાગને કારણે ખોવાયેલી આબરૂ અને શાખ બચાવવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જ હેલ્થ વિભાગની વાહરે આવ્યું હોય તેવું લાગે છે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV ન્યૂઝ, ગાંધીનગર.